जो आपणे आगळना पीरियडमां किंमतोनो कोठो तमे तैयार कर्यो आ 0π/6 π/4 π/3 π/2 साइन कोस अने टेन एनी किंमत आ प्रमाणे साइननु व्यस्त कोसेक आवे कोसनु व्यस्त सेक आवे अने टेननु व्यस्त कोट आवे आ किंमतोनो कोठो तमे तैयार कर्यो। हवे स्वाध्याय 3.3 એમાં પહેલો દાખલો સાબિત કરો કે આના બરાબર 1/2 તો જો LHS આ સાઈડ સાઈન પાઈ બાય 6 એટલે 1/2 કોસ પાઈ બાય 3 એટલે 1/2 અને ટેન પાઈ બાય 4 એટલે 1 આ કોઠામાંથી કિંમત સાઈન પાઈ બાય 6 એટલે 1/2 કોસ પાઈ બાય 3 એટલે 1/2 અને ટેન પાઈ બાય 4 એટલે 1। હવે આ વારંવાર કોઠો નહીં બતાવું, તમારે આના ઉપરથી કિંમતો મૂકવાની છે, ધ્યાન રાખજો। તો આનો વર્ગ 1/4, આ 1/4 અને આ 1, આનો 4 લસા આવે, આ 1+1 આ 4 અહીં આવી જાય, 1 ને 1 2 એમાંથી 4 જાય એટલે -2 એટલે કે -1/2 ઇઝ ઇક્વલ ટુ RHS। -1/2 સાબિત કરો કે આના બરાબર -1/2 RHS આ સાઈડ સાબિત થઈ ગઈ। એ જ પ્રમાણે બીજો દાખલો જુઓ, આની અંદર સાઈન પાઈ બાય 6 એની કિંમત જાણીએ છીએ, પણ આ 7π/6 આ નથી જાણતા, એટલે પહેલાં આને નાના ખૂણામાં ફેરવવું પડે। તો આ ભલે એમનું એમ રહ્યું, આને નાના ખૂણામાં ફેરવવા π+π/6 કહેવાય, આ એમનું એમ π+π/6 એટલે 6 ને 1 7, 7π/6 થાય, આ જાણીએ છીએ, હમણાં કિંમત મૂકીએ। આ પાઈ હોય એટલે વિધેય ના બદલાય, પાઈ હોય એટલે વિધેય ના બદલાય, પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજું ટેનનું છે, ટેન ઋણ હોય, ટેન ધન હોય, બાકીનું બધું ઋણ હોય, તો કોસેક આમ તો ઋણ હોય પણ વર્ગ છે એટલે ધન થઈ જાય, વર્ગ હોય એટલે નિશાની નહીં જોવાની, ધન જ થઈ જાય, આ એમનું એમ। આ 2 sin π/6 એટલે 1/2 એનો વર્ગ, cosec π/6 એટલે 2 સાઈનનું ઊંધું, અને cos π/3 એટલે 1/2, આ 1/4 થાય, આ 4 અને આ 1/4, આ 2 2 ઉડી જાય 1/2, આ 4 4 નીકળી ગયા એટલે 1, 2 લસા આવે, આ 2 1 2 ને 1 3 ઇઝ ઇક્વલ ટુ RHS 3/2। એ જ પ્રમાણે ત્રીજો દાખલો જુઓ, ત્રીજા દાખલામાં cot π/6 એટલે આની કિંમત આપણે જાણતા નથી, તો પહેલાં આને નાના ખૂણામાં ફેરવીએ, cot²π/6 આ તો જાણીએ છીએ, અને 5π/6 ને π-π/6 કહેવાય, 6 માંથી 1 જાય એટલે 5, થોડી પ્રેક્ટિસ કરો ને એટલે અંદાજ આવી જાય, આવું જ કેમ કર્યું એમ। આ cot²π/6 પાઈ હોય એટલે વિધેય ના બદલાય, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજામાં કોસેક ધન હોય, 100 દાખલા ગણવાનું કીધું હતું તમને આગળ। tan π/6 એટલે 1/√3, cot π/6 એટલે √3, sin π/6 એટલે 1/2, કોસેકમાં 2 આવે, અને tan π/6 એટલે 1/√3, તમારે કોઠો તૈયાર કરવાનો એની અંદર કિંમત આપી છે, આ 3, આ 1/3, 3 ને 2 5, આ 3 3 ઉડી જાય 1 એટલે 5 ને 1 6 બરાબર RHS સાબિત થઈ ગયું। એ જ પ્રમાણે ચોથો દાખલો જુઓ,
आ 3π/4 आनी किंमत आपणे जाणता नथी। आने पाई माइनस पाई बाय फोर कहवाय। आ तो जाणीए छीए तेमनुं एम लखवानुं, आ ए जाणीए छीए एमनुं एम। पाई हो एटले विधेय ना बदलाय, साइन नुं साइन ज रहे। वर्ग छे एटले धन ज आवे। साइन पाई बाय फोर एट्ले 1/√2, कोस पाई बाय फोर एट्ले 1/√2, सेक पाई बाय थ्री एट्ले 2, कोस पाई बाय थ्री 1/2, सेक पाई बाय थ्री एट्ले 2। आ 1/2 कहेवाय, रूट टू नो वर्ग। आ 1/2, आ 4 2 8, आ 2 2 निकली जाए एट्ले 1, आ 1 અને 8 એટલે કે 10 ઇઝ ઇક્વલ ટુ RHS। LHS લીધું, RHS સાબિત કર્યું, એકવાર જોઈ જુઓ। એ જ પ્રમાણે ઉદાહરણ 10, આમાં આ કિંમત જાણીએ છીએ, એક આ 5π/6 અને નાના ખૂણામાં ફેરવવું પડશે, અને તો 3 sin π/6, sec π/3, અને π-π/6 કહેવાય। 5π/6 પાઈ માઇનસ, પ્રેક્ટિસ ઉપર જાઓ ધ્યાન રાખજો। આ પાઈ હોય એટલે વિધેય ના બદલાય। બીજું ચરણ, બીજામાં સાઈન ધન છે એટલે આ નિશાની એનું એ જ રહે। sin π/6 એટલે 1/2, sec π/3 એટલે 2, cos 1/2 થાય એનું વ્યસ્ત sec 2, sin π/6 એટલે 1/2 અને cot π/4 એટલે 1। આ 2 2 નીકળી જાય, અહીં 2 ગયા, ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર RHS। તો કિંમતો શોધો એના દાખલા, એમાં પહેલાં તો તમારે આ કિંમતોનો કોઠો તૈયાર રાખવો પડશે, ધ્યાન રાખજો। એક વખત આ જોઈ જુઓ બધું। બસ ખાલી સાદુરૂપ છે અને કિંમતો ખ્યાલ હોય કોઠો, એટલે આ બધું આવડે એવું જ છે કમ્પ્લીટ। તો હવે આવતા પીરિયડમાં આપણે નવી રીત આની લેશું।